નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર અર્થશાસ્ત્ર વિષયમાં મળીએ છીએ ધોરણ અર્થશાસ્ત્ર બરાબર છઠ્ઠું પ્રકરણ જે છે આપણે બજાર એની ચર્ચા કરીએ છીએ લાસ્ટ ટોપિક જે છે એની આજે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો અલ્પહસ્તક ઇજારો તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ અલ્પહસ્તક ઇજારો કોને કહેવાય એની અર્થ કરીએ અલ્પહસ્તક ઇજારા ઇજારાને અંગ્રેજીમાં ઓલિગો પોલી તરીકે ઓળખવામાં આવે છે શું ઓલિગો પોલી જે વાસ્તવમાં ગ્રીક ભાષાનો ના શબ્દ છે ઓલિગોસ એટલે અલ્પ અથવા તો થોડા ઓલિગોસનો મતલબ શું થાય છે અલ્પ અલ્પ એટલે કે થોડા બરાબર અને પોલેનનો અર્થ છે વેચનારાઓ બરાબર તો આ બંને શબ્દ જે છે ઓલિગોસ અને પોલેન જે છે એટલે કે થોડા વેચનારાઓ જે છે કે અલ્પ વેચનારા એવો અર્થ થાય છે બરાબર

આ બજારમાં હરીફાઈનું પ્રમાણ જે છે કેવું છે તીવ્ર કક્ષાનું છે યાદ બજારમાં હરીફાઈનું પ્રમાણ કે પ્રકારનું હોય છે તો કે તીવ્ર પ્રકારનું એટલે કે વધુ હરીફાઈ જોવા મળે છે વ્યાખ્યા જે છે ચર્ચા કરી પ્રોફેસર સ્ટીગલર જે છે સ્ટીગલર એવું કહે છે કે અલ્પ હસ્તક ઇજારો એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની બજાર અંગેની પોતાની હરીફોની અંદાજિત વર્તુણકને આધાર બનાવે છે બરાબર હરીફાઈની પરિસ્થિતિ કેવી રીતે નક્કી કરે છે પોતાનો જે હરીફ જે છે એની વર્તુણક કેવી છે વર્તુણકનો અર્થ અહીંયા એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે એ કયા પ્રકારની ચીજવસ્તુ ઉત્પાદન કરે છે એમાં કયા પ્રકારની ગુણવત્તા છે બરાબર એની ક્વોલિટી શું છે વગેરે બધી જ બાબતો રંગની દ્રષ્ટિએ સ્વાદની દ્રષ્ટિએ અલગ અલગ ગુણવત્તા દ્રષ્ટિ કરે છે બરાબર પ્રોફેસર જે છે એવું કહે છે કે અલ્પસતી ઇજારો એક એવું બજાર છે કે જેમાં અલ્પ વેચનાર કે કેટલાક વેચનારો બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે જે બજારની કિંમતને અસર પહોંચાડી શકે છે શું કહે છે અલ્પ વેચનારાઓ જે છે કે થોડા વેચનારા જે છે એટલું મોટું પોતાની જે પેઢીનું કદ એટલું મોટું કરે છે કે બીજાઓ જે છે એની કિંમતને અસર પહોંચાડી શકે છે એના જેવા જે છે ચીજવસ્તુ ઉત્પાદન કરનાર જે વ્યક્તિઓ જે છે એની ચીજવસ્તુની કિંમતને શું કરી શકે છે અસર પહોંચાડી દે છે કેમ કે એટલું મોટું એટલી મોટી પેઢી જે છે એ બનાવે છે લોકો બરાબર તો અહીંયા જે છે એ અસ્પષ્ટતા કરી વિદ્યાર્થી મિત્રો વધારે વાંચો તો ખ્યાલ આવશે અલ્પસ્તક ઇજારાના લક્ષણો અલ્પસ્તક ઈજારો જે છે એમાં અલ્પ એટલે કે થોડા વેચનારા અને અસંખ્ય ખરીદનારાઓ હોય છે બરાબર અલ્પસ્તક ઈજારાવાળા વાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર જે છે અલ્પસંખ્યામાં હોય છે અહીં પેઢીની સંખ્યા જે છે ખૂબ જ મર્યાદિત હોય છે સામાન્ય રીતે આવા બજારમાં પેઢીની સંખ્યા બે થી વધુ અને થી મર્યાદિત હોય છે જેના કારણે જૂજ અથવા તો અલ્પ વેચનારાઓ બજારમાં ઈજારા સહી પ્રકારનું કાબૂ જે છે ધરાવે છે થોડોક ઈજારો જે છે જેવું લક્ષણો થવા પામે છે તેમાં માટે આ બજારમાં અલ્પહસ્તક ઇજારાના નામે ઓળખવામાં આવે છે અલ્પ એટલે કે થોડો ઈજારો ધરાવે છે થોડોક સંપૂર્ણ ઈજારો નથી ધરાવતું પણ કેવો થોડોક ઈજારો ધરા સંપૂર્ણ ઇરા ઈજારો ક્યાં હોય ઈજારામાં હોય બરાબર આપણે ઈજારો જોઈ ગયા પૂર્ણ હરીફાઈ જોઈ ગયા અલ્પહસ્તક ઈજારો હરીફાઈ જોઈ ગયા અને હવે લાસ્ટ જે છે શું જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો અલ્પહસ્તક ઈજારો જોઈ રહ્યા છે બરાબર આ ત્રણેયની વ્યાખ્યા કે અર્થ સ્પષ્ટ કરશો તો તમને ખ્યાલ આવશે આ બધી બાબતો બરાબર તો અહીંયા જે છે એ બાબત સ્પષ્ટ થાય છે કે થોડા વેચનારો જ છે જેના કારણે શું કરે છે લોકો પોતે જે છે કાબુ ધરાવે છે બરાબર જ્યારે વેચનાર ખરીદનારની બાબતે જોઈએ તો એ ખરીદનાર તો અસંખ્ય જ હોય છે બધા જ બજારોમાં અસંખ્ય જ હશે ખરીદનારાઓ જે વ્યક્તિગત રીતે ખૂબ જ નાનું અંશ ધરાવે છે જેથી કરીને કિંમતો જ છે એને અસર પહોંચાડી શકતું નથી એક વ્યક્તિ જે છે કોઈને શું અસર પહોંચાડી શકવાનું એક વ્યક્તિ ખરીદશે નહીં ખરીદશે કોઈને કોઈ ફરક પડતો નથી સમાન ગુણી કે નજીકની આવી જે વસ્તુ બીજું લક્ષણ છે અલ્પહસ્તક બજારમાં વસ્તુ કેવી હોય છે કા તો સમાન ગુણી હોય છે એના જેવી જ ગુણ ધરાવતી બરાબર કદ પણ એવો જ હોય રંગ પણ એવો જ હોય સ્વાદ પણ સરખા સરખા જ હોય એવી સમાન ગુણી વસ્તુ જે છે એ અથવા તો નજીકની આવી જે વસ્તુ એના જેવી જ પણ થોડા ડિફરન્ટ બરાબર તો એ જે છે એ લક્ષણ છે બરાબર દાખલા તરીકે મીઠું ઓઇલ ચા વેચનારા તેવી જ રીતે ઠંડા પીણા પાણીનું બજાર ઠંડા પીણાનું બજાર મોટર મોટર બાઈક મોટર કાર્સ વગેરે છે આજના જમાનામાં આપણે જોઈએ છીએ આ બધી વસ્તુ જે છે સમાન ગુણી જેવી હોય કામ તો એક જ કરીએ છીએ બરાબર બાઈક પણ વિવિધ પ્રકારની છે આજે હોન્ડા છે બજાજ છે કે પછી હીરો છે બરાબર અલગ અલગ પ્રકારની બાઈકો હોય તો એ કામ તો આપણે સેમ જ કરીએ છીએ એમાં થોડા જ ચેન્જ હોય છે વધારે ખાસ ચેન્જ હોતા નથી ટૂંકમાં સમાન ગુણીય અથવા તો નજીકની આવે એવી વસ્તુ જે છે એ એનું લક્ષણ છે અલ્પસ્તક ઈજારાનું પેડીનો પ્રવેશ અલ્પસ્તક ઈજારામાં પેડીનો પ્રવેશ જે છે એ મુક્ત હોય ત્યારે પેઢી જે છે એ એમાં નવી પેઢીઓ જે છે પ્રવેશ કરે છે અને બજારમાં પ્રતિબંધ ધરાવતું હોય પ્રતિબંધ ધરાવતું બજાર હોય તો ત્યારે પેઢીને પ્રવેશ જે છે એ હોતો નથી પ્રવેશ બંધ હોય છે ત્યારે બરાબર તો એ બાબત ખાસ યાદ રાખશો પેઢીનો પ્રવેશ વેચાણ ખર્ચ વેચાણ ખર્ચ માટે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે સેમ જ જેવું છે બધા જ બજારોમાં વેચાણ ખર્ચ માટે આ વસ્તુને આકર્ષક અને ઉપયોગી પેકિંગ માટેનો ખર્ચ આવે છે વાહન વ્યવહાર ખર્ચ આવે છે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને ચૂકવાતી રકમો શોરૂમ અંગેનો પાછળનો ખર્ચ સેલ્સમેન પાછળ થતો ખર્ચ બરાબર કિંમતોની છૂટછાટો ઇનામો ભેટ અને જાહેરાત ખર્ચ જેવી બાબતો જે છે એનો સમાવેશ કરવામાં આવે છે બરાબર તળપસ્તકી જરાઓ જે છે એમાં ખાસ કરીને ટેલિવિઝન છે કે પછી અન્ય ટેકનોલોજીકલ સાધનો બાઇક છે કાર છે એમની જે છે એ જે જાહેરાત કરવામાં આવે છે એ માટે જે છે એ શું કરવામાં આવે છે ખર્ચો કરવામાં આવે છે કેમ તો કે અલ્પહસ્તક ઇજારામાં થોડા વેચનારાઓ હોય છે અને આ થોડા વેચનારાઓ માટે એ બાબત જે છે એ ખૂબ જ આવશ્યક બની જાય છે શું કે વેચાણ ખર્ચ કેમ કે વેચાણ ખર્ચ જો કરશે જાહેરાત પાછળનો જે ખર્ચ કરશે તો એમની બીજી પેઢી જે છે એની વસ્તુને અસર કરશે કિંમતને અસર કરે છે માટે વેચાણ ખર્ચ જે છે અહીંયા ખૂબ જ અગત્યનું છે બરાબર ગ્રાહકોને આકર્ષવું હોય તો વેચાણ ખર્ચ કરવું પડશે અને એ આકર્ષણ જે છે દ્વારા ગ્રાહકો જે છે માંગ વધારી દેશે બરાબર અને એ માંગ વધારી દેશે તો બીજા ઉદ્યોગો કે પેઢી જે છે એને અસર થઈ જશે કેમ તો કે જે ખર્ચ નહીં કરશે વેચાણ ખર્ચ એને તો ખોટ જ જવાની કેમ કે એની વસ્તુ જે છે પ્રચલિત થવાની નથી તો એ બાબત જે છે આ સ્પષ્ટ થાય છે કે વેચાણ ખર્ચ જે છે એ ખૂબ જ અગત્યનું છે પરસ્પર અવલંબન બજાર જે છે એકબીજાના માહિતગાર જે છે એ માટે પરસ્પર અવલંબન રાખે છે એકબીજા પ્રત્યેની માહિતી જે છે એ ખૂબ ચીવટાઈથી ધ્યાનમાં રાખે છે બરાબર કે બીજો ઉદ્યોગ જે છે અથવા તો બીજી પેઢી જે છે એ શું કરશે કે કેવી વસ્તુ ઉત્પાદન કરે છે એની કિંમત કેટલી નક્કી કરે છે

પેઢી પોતાની વસ્તુ જે છે એની ગુણવત્તા કિંમતના સંદર્ભમાં નિર્ણય લેવાની ઈચ્છતી હોય ત્યારે તેને હરીફાઈની વર્તણૂક પર એક અથવા તો બીજી રીતે અવલંબન કે આધાર રાખવો પડે છે બરાબર કેમકે બીજી પેઢીની કિંમત જો ઓછી હોય ને આપણી જે વસ્તુની કિંમત વધારે થઈ જાય તો આપણે એ વસ્તુ વેચાવાની નથી તો એ બાબત જે છે એકબીજાની માહિતી જે રાખવું ખૂબ જ જરૂરી છે અને માહિતી રાખે પણ છે કેમ તો કે અર્થતંત્રમાં એવી પેઢીઓ જે છે ખૂબ વધારે હોતી નથી અલ્પ હોય છે માટે એકબીજાની માહિતી છે એ રાખતા જ હોય છે લાસ્ટ ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ કિંમત ચુસ્તતા અથવા તો ખાચવાળી માંગ રેખા બરાબર અલ્પસ્તક ઇજરાવાળા બજારમાં પેઢી જે છે એ પેઢીની સંખ્યા જે છે અલ્પ હોય છે બરાબર આપણે જોઈ જ અને પેઢીઓ જે છે પરસ્પર અવલંબન ધરાવતી હોય એકબીજાની માહિતી રાખતી હોય છે જેના કારણે વસ્તુની કિંમતમાં ઘટાડે તો માંગના નિયમના અનુસાર અન્ય પેઢીઓ જે છે એ વસ્તુની કિંમત જેની સરખામણીમાં માં પેઢીની વસ્તુ જે છે સસ્તી બનતા પેઢીની માંગ જે છે એ વધી જાય છે શું કહે છે અન્ય પેઢીની તુલનામાં વસ્તુની કિંમત જે છે ઘટાડો કરી દે કોઈ પેઢી તો એ પેઢીની વસ્તુ જે છે એ સસ્તી બની જાય છે અને એની માંગ વધી જશે બરાબર અને એ નાથી બચવા માટે બીજી પેઢીઓ શું કરે છે આ કિંમત ઘટાડાને અનુસરે છે કોઈ એ પેઢી જે છે એ કિંમતમાં ઘટાડો કરી દેશે તો બીજી જે છે એ સી ડી ઈ એફ જી જે કંઈ પણ પેઢીઓ જે છે એ પણ કિંમત ઘટાડો કરશે જ કેમ જો કિંમત ઘટાડો ન કરશે તો શું થશે એને નુકસાન થશે એની માંગ જે છે એ ઓછી થઈ જશે કેમ તો કે સામે એની કિંમત વધી જશે બરાબર તો એ બાબત જે છે એ અલ્પહસ્તક ઇજારામાં પેઢી જે છે એ કિંમત ઘટાડાને અનુસરે છે પરંતુ કિંમત ઘટાડો જે છે ત્યાં સુધી શક્ય છે જ્યાં સુધી અમુક નિમ્ન સ્તર સુધી જે છે એ ઘટાડો કિંમત ઘટાડો થાય છે એના પછી જે છે કિંમત ઘટાડો જે છે એ શક્ય બનતો નથી અને જ્યાં કિંમતો જે છે એ સ્થિર થાય છે એને શું કહેવાય છે કિંમતની ચુસ્તતા તરીકે ઓળખાય છે અથવા તો ખાંચવાળી માંગ રેખા તરીકે ઓળખવામાં આવે છે બરાબર જ્યાં જે છે કિંમતો સ્ટોપ થાય છે ત્યાં હવે પછી જે છે જ્યાં સ્ટોપ થાય છે અથવા તો કિંમત જે છે એ સ્થિર થાય છે ત્યાંથી જો પેઢી જે છે કોઈ પડી કિંમતમાં ઘટાડો કરશે તો એને ચોક્કસ નુકસાન થવાનું છે બરાબર તો એ બાબત જે છે અહીંયા સ્પષ્ટ થાય છે કે કિંમત ચુસ્તતા જે છે અથવા તો માંગ રેખા જે છે ખાંચવાળી રેખા જે છે એ બાબત સ્પષ્ટ કરે છે કે અલ્પહસ્તક ઈજારાવાળા બજારમાં વધારે નફો મેળવવાનો ઉદ્દેશ્યથી પેઢીઓ શું કરે છે કિંમત ઘટાડા જે છે એને અનુસરે છે પરંતુ એક સ્તર એવું આવશે કે જ્યાં કિંમત જે છે જળ કે ચુસ્ત બને છે ત્યાંથી જો વધારે કિંમતો ઘટાડવામાં આવશે તો પેઢીને શું થશે નુકસાન થવાનું છે બરાબર જે ખર્ચ કર્યો છે એ જો ન નીકળે તો હોય તો સીધી વાત છે કોર્ટ જ જવાની છે તો આ જે છે ખાજવાળી માંગરેખા જે છે એ મુદ્દા સાથે વિદ્યાર્થી મિત્રો આ આ મુદ્દો જે છે એ ત્રણ માર્કમાં પૂછાય છે કિંમત ચુસ્તા જે છે સમજાવો અલ્ફાસ કીજરાવાળાની દ્રષ્ટિકોણથી બરાબર તો યાદ રહે આના સાથે આપણું પ્રકરણ જે છે છઠ્ઠું પ્રકરણ એ પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે મળીશું ત્યાં સુધી આવજો